एलपी सवाणी ग्रुप ऑफ स्कूल मिनी एमबीए में धोरण 12 ना तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। तो विद्यार्थी मित्रों, आज आप सरस मजानो जो टॉपिक है श्याम रंग समीपे, तो खरेखर दयाराम दयारामे खूब सरस मजानी कृति की रचना करी छे। गोपी अने कृष्ण वच्चे जे विवाद थाय छे अथवा तो जे संघर्ष थाय छे, ये संघर्षनी जे वात छे ते आपणे आ कार्य आ काव्यनी अंदर जोई छे। पण सौथी पहेला आपणे दयाराम विशे थोड़ीक माहिती प्राप्त करिए। तो तेमनो जन्म ईस्वी सन 1777 नर्मदाना काठे चाणोद करीने एक गाम छे, आ चाणोद गामनी अंदर तेमनो जन्म थाय छे। त्यार पछी तेमनो मृत्यु तो के 1852 अंदर थाय छे। खास करीने एमनी विशेष वात जोईए तो तेमणे भारतना जे तीर्थयात्रो छे ये तीर्थयात्रोनी 3 वखत तेमणे यात्रा करेली छे। समग्र भारतवर्षनी अंदर जे तीर्थधामो छे आ तमाम तीर्थधामोनी तेमणे 3-1 वखत यात्रा करेली छे। एटले कदाच परीक्षानी अंदर पूछाय કે કયા કવિએ ભારતના તીર્થધામોની 3 વખત યાત્રા કરેલી છે, તો દયારામ। ત્યાર પછી દયારામ દ્વારા રચિત જે પદો છે એને સાહિત્યની ભાષામાં ગરબી તરીકે ઓળખવામાં આવે છે। એટલે હેતુલક્ષી પ્રશ્નમાં એક વિશેષ પ્રશ્ન તરીકે તમને પૂછાય કે દયારામ દ્વારા રચિત પદોને કયા નામથી ઓળખવામાં આવે છે, તો ગરબી નામથી ઓળખવામાં આવે છે। અને શ્યામરંગ સમીપે પદ જે છે એમનો સાહિત્ય પ્રકાર પણ ગરબી છે। તો ખાસ કરીને તમારે હેતુલક્ષી પ્રશ્નોમાં કવિ પરિચયની અંદરથી આટલા પ્રશ્નો યાદ રાખવાના કે દયારામ દ્વારા રચિત કૃતિનું નામ જણાવો, તો શ્યામરંગ સમીપે। શ્યામરંગ સમીપે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો, તો કે ગરબી। અથવા તો આપણને એવું પૂછાય કે દયારામ દ્વારા રચિત કાવ્યનું નામ જણાવો, તો શ્યામરંગ સમીપે। તો હેતુલક્ષી પ્રશ્નોમાં તમારે આટલું યાદ રાખવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ કે શ્યામરંગ સમીપે, સમીપ એટલે પાસે, સમીપનો અર્થ શું થાય? પાસે। તમને સમાનાર્થી જોડકાની અંદર પૂછાય કે સમીપ, પાસે, નજીક, આ બધા તેમના સમાનાર્થી શબ્દો છે। તો આપણે ખાસ યાદ રાખવાનું છે સમાનાર્થી જોડકાની અંદર તમને પૂછાઈ શકે। શ્યામરંગ સમીપે ન જાવું, અહીંયા ગોપી છે એ કૃષ્ણ એમને છોડીને, એમને કીધા વગર એ ગોકુળ છોડીને જતા રહે છે, એટલે ગોપીઓને ખૂબ દુઃખ થાય છે, ખૂબ ખોટું લાગી જાય છે કે જેમના પ્રત્યે આટલી લાગણી, જેમના પ્રત્યે આટલો પ્રેમ, જેમના પ્રત્યે આટલો બધો ભાવ અમે રાખ્યો, એમણે અમને કીધા વગર ગોકુળ છોડી દીધું, એથી એને ખૂબ દુઃખ થાય છે। અને તેથી ગોપી એવો સંકલ્પ કરે છે, એવું નક્કી કરે છે, એવો નિયમ લે છે કે શ્યામરંગ સમીપે ન જાવું। શું કામ શ્યામરંગ સમીપે ન જાવું? તો કે ખરેખર ભગવાન કૃષ્ણ જે છે તેમનો રંગ, તેમનો વર્ણ એ કેવો હતો? શ્યામરંગ હતો। તો જેવી રીતે કૃષ્ણ એમને છોડીને જતા રહ્યા, તેથી ગોપી નક્કી કરે છે કે આવા શ્યામ રંગની જે જે વસ્તુઓ છે એમની નજીક હું જઈશ નહીં, આવો એ સંકલ્પ કરે છે। તો એ વસ્તુઓ કેવી કેવી શ્યામ રંગની છે, કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે, એમની ચર્ચા આપણે કાવ્યની અંદર કરીશું। મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું, ગોપી ખૂબ સરસ વાત કરે છે કે ખરેખર હું શ્યામરંગ સમીપે ન જવાનો જે સંકલ્પ કરું છું, તો આની શરૂઆત ક્યારથી કરવાની? કારણ કે આપણે પણ જીવનમાં ઘણીવાર આવા વ્રતો, નિયમો, સંકલ્પો આ બધું નક્કી કરવાના હોય છે, અથવા તો આપણે નક્કી રાખીએ છીએ કે આજથી શરૂઆત કરવી છે, અથવા તો હું મારા જીવનમાં આવું કંઈક વ્રત લઈશ, તો એમના માટે આપણે અમુક સમય નક્કી કરીએ, અમુક દિવસ નક્કી કરીએ કે ભાઈ આ દિવસે, દાખલા તરીકે મારો જન્મદિવસ હોય તો એ દિવસે હું એક આવા વ્રતની શરૂઆત કરીશ, તો કોઈ સમય આપણે નક્કી કરીએ છીએ।
પણ ગોપી એ ખરેખર આ શામરંગ સમીપે ન જવાનો જે સંકલ્પ છે એને ખરેખર ક્યારે શરૂ કરવાનો? તો કે આજ થકી, એટલે આજથી જ. આમ સારા કાર્યની અંદર દેર ના હોય, અથવા તો આપણે જે સંકલ્પ કરીએ પછી એની અંદર બધા મુહૂર્ત સારા જ હોય, એમાં કાંઈ મુહૂર્ત જોવાની જરૂર છે નહીં. તો ગોપી ખરેખર કહે છે કે આજ થકી. આજ થકી એટલે શું? તો કે આજથી જ હું શામરંગ સમીપે ક્યારથી નહીં જાઉં? તો કે આજ થકી એટલે આજથી જ હું સંકલ્પ કરું છું, આજથી જ નક્કી કરું છું કે હું શામરંગની નજીક જઈશ નહીં. શું કામ નહીં જાઉં? તો સરસ મજાની વાત દયારામ કરે છે કે જેમાં કાળાશ તે તો સૌ એક સરખું. કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણે અમુક વસ્તુથી છેતરાઈ જઈએ, તો એના જેવી વસ્તુ આપણને ખરેખર એમ લાગે કે આ છેતરામણી વસ્તુ હશે. જેવી રીતે આપણે ત્યાં એક કહેવત છે કે દૂધનો દાજો છાશ પણ ફૂંકીને પીવે. હવે ઘણીવાર આપણે જોઈએ કે નાનું બાળક હોય અને ભૂલની અંદર ગરમ દૂધ પી જાય, અને ત્યાર પછી એ બાળકને જો છાશ આપવામાં આવે તો એ બાળક છાશને પણ શું કરશે? ફૂંક મારીને પીશે. શું કામ ભાઈ? તો કે દૂધ જે છે એનો રંગ સફેદ છે અને છાશનો રંગ પણ કેવો છે? સફેદ છે. તો બાળકના મગજની અંદર એક વસ્તુ ફિટ થઈ જાય છે કે જે સફેદ રંગની વસ્તુ છે, પ્રવાહી છે, આ બધી ગરમ હોય છે, દજાડે તેવી હોય છે. તો સેમ આવી જ ઘટના છે ગોપીના માટે પણ, કે ગોપી પણ વિચારે છે કે જેમ શ્યામ રંગના કૃષ્ણએ અમારી સાથે ખરેખર કપટ કર્યું છે, અમારી સાથે જે વિશ્વાસઘાત કર્યો છે કે કીધા વગર નીકળી ગયા છે, તો આવી તમામ રંગની જે કાળાશ પડતી જે વસ્તુઓ છે એ કેવી છે? બધી એક સરખી હોય છે. તેથી આ દરેક શ્યામ રંગની વસ્તુઓ છે એમનો હું શું કરીશ? ત્યાગ કરીશ. સર્વમાં કપટ હશે આવું, કે જેવી રીતે ભગવાન કૃષ્ણે અમારી સાથે કપટ કર્યું છે, આવું જ કપટ દરેક કાળા રંગની વસ્તુની અંદર હશે. તેથી મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાવું. એટલે ગોપી નક્કી કરે છે કે આવી કાળા રંગની બધી જ વસ્તુની અંદર એક સરખું કપટ હશે, તેથી આ તમામ શ્યામરંગની વસ્તુનો આજથી જ હું શું કરું છું? ત્યાગ કરું છું. કઈ કઈ વસ્તુઓ છે એમની થોડીક આપણને અહીંયા યાદી આપેલી છે કે કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં. કસ્તુરી એટલે આપણને ખબર છે કે કસ્તુરી નામનું એક મૃગ પણ આવે. મૃગ જે છે, હરણાઓ જે છે, એમાં એક શ્રેષ્ઠ પ્રકારના હરણાઓની જાત એટલે કસ્તુરી મૃગ કહેવાય. અને આપણને ખબર છે કે એ મૃગ હોય ને એની નાભીની અંદર આ કસ્તુરી નામની એક વસ્તુ હોય છે, બરાબર છે, અને એની અંદરથી એક અદ્ભુત પ્રકારની સુગંધ આવતી હોય છે. અને એ કસ્તુરી મૃગ જે છે એ આખી જિંદગી એ સુગંધ ક્યાંથી આવે છે એને શોધવા માટે એ દોડાદોડી કર્યા કરે, થાકી જાય એટલે બેસી જાય, વળી પાછું જરાક ઉર્જા સ્ફૂર્તિ આવી જાય એટલે વળી પાછી એ શોધ કરવા માંડે કે આ સુગંધ ક્યાંથી આવે છે, વળી પાછું દોડે, વળી પાછું થાકી જાય એટલે બેસી જાય, અને આખી જિંદગી આમ કરતાં કરતાં શું કરી દે છે? પૂરી કરી દે. તો ખરેખર એ કસ્તુરી મૃગ જે છે ને એને ખબર નથી કે આ સુગંધ છે એ એમની પોતાની છે, એમની અંદરથી જ આવે છે. આમ આવી રીતે ઘણી વખત આપણે પણ ઈશ્વર જે છે એમની બહાર ખોજ કરતા, કે ભગવાન મંદિરની અંદર હશે, મસ્જિદમાં હશે, આકાશની અંદર હશે, બરાબર, આવી બધી જગ્યા ઉપર હશે, એટલે આપણે ઘણી વખત એમની શોધ ત્યાં કરીએ છીએ. પણ ખરેખર અંતે ખબર પડે કે આ ઈશ્વર જે છે આ ઈશ્વર આપણી અંદર જ છે. કારણ કે ગીતામાં પણ કીધું છે કે સર્વસ્ય ચાહમ હૃદયસની વિષ્ટો, કે હું પ્રત્યેકના હૃદયમાં બેઠેલો છું. આવું ભગવાને સ્પષ્ટ આપણને ગીતામાં કીધું છે, પણ આપણને એના ઉપર વિશ્વાસ છે ને, એટલે આપણે બધે બાર બાર ગોતીએ છીએ. તો આ જે કસ્તુરી છે આ કસ્તુરીનો રંગ કેવો છે? શ્યામ રંગ છે, કાળાશ પડતો છે. તો અહીંયા ગોપી પણ કહે છે કે હું આ જે મારા કપાળની અંદર ટેલડી કરું છું તેમનો જે રંગ છે એ શ્યામ રંગ છે, તેથી આજથી હું સંકલ્પ કરું છું કે મારા સૌંદર્યની અંદર ઉણપ રહે, કચાશ રહી જાય, કમી રહી જાય, તો પણ હું ટીલડી એટલે કે બિંદી કરીશ નહીં. ત્યાર પછી કઈ કાળા રંગની વસ્તુનો એ ત્યાગ કરે છે? તો કાજળના આંખમાં અંજાવું.
गोपी संकल्प करे छे के खरेखर आज थी हूँ मारी आँखनी अंदर काजल जे छे एमने पण आंजीश नहीं। शू काम? तो के काजल पण केवा रंगनू छे? तो के काळा रंगनू छे। तो मारा सौंदर्यनी अंदर भले कंईक ओछप रहे उणप रहे पण आँखनी अंदर हूँ आज थी काजल पण आंजीश नहीं। मारे आज थकी श्याम रंग समीपे न जाऊ। अहीं गोपी खूब सरस बात करे छे के आज थी ज अत्यारथी ज हूँ श्याम रंगनी पासे जईश नहीं। एटले आपणे आगळ जोयुं के पोते बिंदीनो त्याग करे छे, काजळनो त्याग करे छे, त्यार पछी बीजी कई वस्तु छे? तो के कोकिलानो शब्द हूँ सूणुं नहीं काने। अहीं सूणुं शब्द छे। तमने तळपदा शब्दना शिष्ट रूपनी अंदर पूछाय के सूणुं शब्द, तो के सूणुं शब्दनो अर्थ शुं थाय? सांभळवुं। तळपदा शब्दना शिष्ट रूपमां पूछाय के सूणुं शब्दनो अर्थ, सूणुं एटले शुं? सांभळवुं। कोकिला शब्द छे, कोकिला शब्द छे, तो के कोकिला शब्द समानार्थी जोड़कामां तमने पूछाय के कोकिला, तो कोकिला एटले शुं थाय? कोयल। कोकिला एटले कोयल। त्यार पछी पिकह शब्द छे संस्कृतनी अंदर पिकह, तो तमने समानार्थी जोड़कामां पूछाय कोकिला, कोयल, पिकह, आ बधा કોયલના સમાનાર્થી શબ્દો છે। તો આપણે જોઈએ કે પક્ષી જગતની અંદર સૌથી પ્રિય અથવા તો સૌથી સાંભળવો ગમે તેવો અવાજ એ કોઈનો હોય તો એ કોનો છે? કોયલનો છે। આપણે કોઈ પણ પક્ષી હોય તો એ બોલતું હોય તો આપણને એને ઉડાડવાનું મન થાય કે આ ક્યાં આપણી પાસે આ ટકટક કરે છે, બરાબર, આ સાંભળવું ગમે નહીં એમ। પણ કોયલ જે છે, આ કોયલનો અવાજ એટલો સુમધુર છે, એટલો કર્ણપ્રિય છે કે આપણને એ સાંભળવો ગમે છે। આપણે જોઈએ છીએ કે કોયલ અને કાગડો બે સરખા જ છે, પણ કાગડાને રંગ પણ કાળો આપ્યો છે અને એનો અવાજ પણ આપણે જોઈએ કે કર્કશ છે, સાંભળવો ગમતો નથી। જ્યારે કોયલ આપણે જોઈએ કે એના જેવો જ છે, કોયલનો રંગ પણ કાળો છે, પણ કોયલને કુદરતે જે રંગ આપ્યો છે, અવાજ આપ્યો છે, અને એ અવાજને કારણે આપણને એ કાળો જે રંગ છે એ અપ્રિય લાગતો નથી, કારણ કે એનો સુંદર એવો અવાજ છે। રાજેન્દ્ર શાહ કરીને આપણા એક લેખક કવિ, જેમણે સરસ મજાનું આપણને ખબર છે કે કાવ્ય લખેલું છે, તેની અંદર પણ આપણે આનો ઉલ્લેખ છે કે કુંજમાં કોયલ બોલતી એનો શેરી આવે સાદ। તો આપણે જોઈએ કે સરસ મજાની જે આંબાની વાડી છે, જે કુંજ છે, અને આની અંદર સરસ મજાનો જે કોયલનો એ અવાજ આવતો હોય છે, કોયલ જે ટહુકા કરતી હોય છે, એ ખરેખર આમ ખાલી કલ્પના કરીએ તો પણ આપણને એટલી બધી સુખદ લાગે છે, એટલો બધો આમ આનંદ આપે છે કે ખરેખર આપણે એને શબ્દોમાં વર્ણવી શકીએ નહીં। તો ખરેખર કોયલનો જે અવાજ છે એ ખૂબ સરસ છે, છતાં પણ ગોપી અહીંયા સંકલ્પ કરે છે કે આવા સુંદર અવાજવાળી જે કોયલ છે, આ કોયલના અવાજને પણ હું સાંભળીશ નહીં। શું કામ? તો કે આ કોયલનો વર્ણ, કોયલનો રંગ જે છે એ કેવો છે? તો કે કૃષ્ણના રંગ જેવો શ્યામ છે। તેથી આવી કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, એટલે કે આવી કોયલના અવાજને પણ હું સાંભળીશ નહીં। ત્યાર પછી કઈ વસ્તુનો ત્યાગ કરે? તો કે કાગવાણી શકુનમાં ન લાવું। ખૂબ સરસ વાત કરે છે કાગ, કાગ એટલે કાગડો, કાગનો અર્થ શું થાય છે? કાગડો। તો આપણને ખબર છે કે ભારતીય સંસ્કૃતિની અંદર અથવા તો આપણા દેશની અંદર ખરેખર શુકન અને અપશુકન આ બે વસ્તુઓને ખૂબ માનવામાં આવે છે, બરાબર। આજે આપણે કદાચ ગમે એટલા એજ્યુકેટેડ હશું, ઘણા બધા શિક્ષિત થઈ ગયા છું, છતાં પણ સાતમા પડદે આપણા મનની અંદર આ વસ્તુઓ ચોક્કસ અસર કરે જ છે, ભલે આપણે કદાચ એવું માનતા હોય કે આપણે હવે શિક્ષિત છીએ, આવી બધી વાતોમાં આપણે માનીએ નહીં, આ બધું ટૂંકમાં અંધશ્રદ્ધા વ્યામ બધું કહેવાય, છતાં પણ આપણને ખબર છે કે આપણે આ વસ્તુને 100% સ્વીકારીએ છીએ। ઘણીવાર આપણે જોઈએ છીએ કે ડૉક્ટર હોય તો એમના દવાખાનાનું ઓપનિંગ આપણને ખબર છે કે જ્યારે બ્રાહ્મણ એમ કહે કે ભાઈ આ મુહૂર્ત સારું છે, આમાં તમે કરો તો તમારું દવાખાનું ખૂબ સારું હાલે, તો આપણને ખબર છે કે ડૉક્ટર એ મુહૂર્તની અંદર દવાખાનાનું ઓપનિંગ કરશે। શું કામ?
એને સાતમા પડદે થોડો શક છે, વહેમ છે, અથવા તો કંઈક અવિશ્વાસ જેવું છે કે ભાઈ કદાચ ન ચાલે તો. એટલે આપણને ખબર છે કે મુહૂર્તને શું કરે, સાચવે છે. આજના સમયની અંદર આજે લગ્નની જ વાતો કરીએ તો લગ્નની અંદર પણ બ્રાહ્મણો પાસે આપણે મુહૂર્ત કઢાવીએ અને હસ્તમેળાપની જે ક્રિયા છે એ આપણે આ જ સમયગાળા દરમિયાન કરીએ. શું કામ? તો કે આપણને શુકન અને અપશુકન એની અસર વર્તાય છે. તો કાગવાણી શકુનમાં ન લાવવું, આપણને ખબર છે કે ભગવાને કાગડાને વર્ણ ભલે કાળો આપ્યો છે, કદાચ એનો અવાજ ભલે કર્કશ આપ્યો છે, પણ કુદરતે એમની અંદર એક એવી શક્તિ મૂકેલી છે કે ખરેખર એ વાણી સાંભળવી ભલે ગમે નહીં પણ આપણા માટે એ શુભકારી છે અથવા તો એ શકુનવાળી છે. કારણ કે કાગડાની વાણી સાંભળીએ તો આપણા જીવનમાં કંઈક પોઝિટિવ પ્રક્રિયા થાય, કંઈક ઘટના બને એવું આપણે માનીએ છીએ, એવી આપણી એક લોકવાયકા છે. ઘણીવાર આપણે જોઈએ કે જૂના સમયની અંદર જે આપણા જે ઘર હતા એમાં મોભારો જે આપણે કહી ઘરની ઉપરનો ભાગ, તો આપણને ખબર કે જ્યારે કાગડો બોલે ત્યારે આપણે એવું નક્કી કરતા અથવા એવું વિચારતા કે આજે આપણા ઘરે ચોક્કસ કોઈ મહેમાન આવવા જોઈએ, કોઈ આપણા પ્રિયજનો આવશે એમ. તો આ કાગડાની વાણી આમ કર્કશ ભલે રહે પણ તેમની વાણીને શુકનવંતી માનવામાં આવે છે. તો અહીંયા ગોપી કહે છે કે આવી શુકનવંતી જે વાણી છે કાગડાની એ પણ હું સાંભળીશ નહીં. શું કામ? તો કે એ કાગડાનો વર્ણ જે છે, એ કાગડાનો જે કલર છે, રંગ જે છે એ પણ કેવો છે? તો કે કૃષ્ણના જેવો કાળાશ પડતો છે, શ્યામ રંગ છે. કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું, મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાવું. આજથી જ હું શ્યામરંગની તમામ વસ્તુઓ છે એમનો હું શું કરીશ, ત્યાગ કરીશ. ત્યાર પછી કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે આપણે કેટલીક આગળ વસ્તુ જોઈએ, એમાં કસ્તુરી જેવી બિંદી, કાજળ, કોયલ, કાગવાણી આ બધી જ વસ્તુઓનો એ ત્યાગ કરે છે. ત્યાર પછી નીલાંબર કાલી કંચુકીના પહેરું, અહીંયા કંચુકી એટલે કંકો, સ્ત્રીઓને પહેરવા માટેનું એક વસ્ત્ર એટલે કંચુકી. તો આ જે કંચુકી છે એમનો વર્ણ પણ કેવો છે? તો કે નીલાંબર એટલે કે લીલા રંગનો, એટલે કે શ્યામ રંગ છે. તો એ પોતે નક્કી કરે છે કે આવા શ્યામ રંગનો જે કંખો છે એ કંખાનો પણ હું ત્યાગ કરું છું, એટલે કે હું બીજા રંગનો કોઈ પણ રંગનો પહેરીશ, ભલે મને ગમતો રંગ છે છતાં પણ હું તેમને પહેરીશ નહીં, એટલે કે કોઈ બીજા રંગનો કંચુક એટલે કંખો પહેરીશ. ત્યાર પછી જમનાના નિર્માન નાહવું, આપણને ખબર છે કે આપણી જે સાત પવિત્ર નદીઓ છે, જો કે આપણે ભારત છે એ આમ તો નદીઓનો દેશ કહેવાય, આપણું લગભગ એક પણ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં કદાચ નદી પસાર ન થઈ હોય, એટલે લગભગ આપણો દેશ એ નદીઓનો દેશ કહેવાય છે. એમાં આપણી સાત પવિત્ર અને મહત્ત્વની નદીઓ ગણવામાં આવે છે. બરાબર, આપણે જ્યારે નાહીએ છીએ ત્યારે શ્લોકની અંદર એમનું સ્મરણ કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ. બરાબર છે કે જ્યારે સ્નાન કરીએ ત્યારે આપણે શ્લોક બોલીએ છીએ. કયો શ્લોક છે? તો કે ગંગે ચમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે સ્મિન ચ નિધિમ કુરુ. એટલે કે આપણે જ્યારે નાવા બેસીએ ત્યારે એવું આવાહન કરીએ છીએ, એવો મંત્ર બોલીએ છીએ કે ખરેખર હે પવિત્ર નદીઓ તમે મારા નાવાના જળની અંદર એ ખરેખર તમે પધારો અથવા તો પ્રવેશ કરો અથવા તો તમારો જે પ્રભાવ છે તમે વ્યક્ત કરો. એટલે આપણે આ સાતે નદીઓને સવારે સ્નાન કરીએ ત્યારે યાદ કરીએ છીએ અને એ સાતે નદીઓની અંદર જે યમુના એટલે જેને જમના નદી કહીએ છીએ, તો આ જમના નદી છે એ જમના નદીનું જે પાણી છે એનું જે નીર છે એ ખરેખર કેવા રંગનું છે? શ્યામ રંગનું છે. કારણ કે આપણે જ્યારે જઈએ ત્યારે આ સાતે નદીઓમાં કંઈક અલગ પડતી કોઈ નદી હોય તો એ યમુના એટલે કે જમના નદી. શું કામ? તો કે એનું જે પાણી છે એ શ્યામ રંગનું છે. હવે એની પાછળ ઘણા બધા કારણો છે, કેટલાક જે લૌકિક કારણો પણ છે કે ભાઈ શ્યામ રંગનું પાણી શું કામ છે, એનું પાણી કાળું કેમ? તો કેટલાકનું માનવું એવું છે કે એની અંદર ખરેખર કાલી નાગ
એ રહેતો હતો અને એના કારણે યમુના નદીનું જે પાણી છે એ કેવું છે, કાળા રંગનું છે. બરાબર. હવે આપણે એની પાછળ કોઈ લોજિકલી કારણ જોવા જઈએ તો યમુના નદી જે છે એ યમુના નદીનો જે ટૂંકમાં કિનારો છે, કાંઠો છે, એ ખરેખર આપણે જોઈએ કે કાળા રંગના પથ્થરોનો છે અને એના કારણે જે એનું જે પાણી છે એનો રંગ કેવો દેખાય છે, તો કે કાળો દેખાય છે. તો ખૂબ સરસ વાત કરે છે અહીંયા દયારામ કે જમનાના નિર્માન નાહવું. અહીંયા નીર શબ્દ છે, તમને તળપ સમાનાર્થી જોડકામાં પૂછાય કે નીર શબ્દના સમાનાર્થી શબ્દ કયા કયા, તો કે નીર છે, ત્યાર પછી પાણી છે, જળ છે, સલીલ છે. આ બધાય પાણીના સમાનાર્થી શબ્દો છે. બરાબર છે. તો કે જમનાના નિર્માન નાહવું એટલે હું કદાચ મારે ગમે તે પાણી હતું તો ગમે તે બીજી નદીમાં ભલે નાહવા માટે જવું પડે પણ હું યમુના નદીના પાણીમાં નાહીશ નહીં. શું કામ? તો કે યમુના નદીનું પાણી જે છે એ કૃષ્ણના વર્ણ જેવું શ્યામ છે, એટલે આજથી હું એવો સંકલ્પ કરું છું કે આજથી હું યમુનાના નીરમાં નાહીશ નહીં. મરકત મણીને મેઘ દ્રષ્ટેના જોવા. અહીંયા આપણે જોઈએ છીએ કે મરકત, મરકત એટલે નીલા રંગનો મણી. મરકત મણી એટલે કેવો? તો કે નીલા રંગનો મણી, શ્યામ રંગનો મણી. અને જેને કદાચ મરકત મણી એટલે બીજું નામ કહીએ તો નીલમ. બરાબર. નીલમ નામનું એક રત્ન, જે આપણા નવરત્નો છે એમાંનું એક રત્ન એટલે નીલમ. તો જે મરકત મણી છે એ પણ કેવો છે? તો કે શ્યામ છે. અને આપણને ખબર છે કે આ જે મરકત મણી છે ને એ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. તો આવા મરકત મણીને પણ હું જોઈશ નહીં. ત્યાર પછી મેઘ દ્રષ્ટેના જોવા. મેઘ એટલે શું? તો કે વાદળ. મેઘનો અર્થ થાય છે વાદળ. તો આપણને ખબર છે કે વાદળ આકાશની અંદર ઘણા બધા છે પણ એની અંદર કયું વાદળ? તો કે જે શ્યામ રંગનું વાદળ હોય ને એ સારું માનવામાં. શું કામ? તો કે શ્યામ રંગના વાદળની અંદર પાણી ભરેલું હોય છે. શ્યામ રંગના વાદળમાં પાણી ભરેલું હોય છે અને એ જ વાદળ ધરતી ઉપર વરસાદ લાવવાનું કામ કરતું હોય છે. તો આ વાદળ ખરેખર ખૂબ સારું માનવામાં આવે છે, શુભ માનવામાં આવે છે. છતાં પણ ગોપી અહીંયા કહે છે કે મેઘ દ્રષ્ટેના જોવા, આવા વાદળને પણ હું નજરથી જોઈશ નહીં. ભલે કદાચ સારું હશે, વરસાદને વરસાવનારું હશે, છતાં પણ આવા શ્યામ રંગના વાદળને હું જોઈશ નહીં. મરકત મણી ને મેઘ દ્રષ્ટેના જોવા. જાંબુ વંત્યાકના ખાવું. અહીંયા વંત્યાક શબ્દ છે, ખાસ યાદ રાખવાનો છે. બોર્ડની અંદર આપણને પૂછાય તેવો શબ્દ છે ખાસ કરીને વંત્યાક. વંત્યાક એટલે રીંગણ. બરાબર છે. વંત્યાકનો અર્થ થાય છે રીંગણ. તમને સમાનાર્થી શબ્દમાં પૂછાય અથવા તો સમાનાર્થી તળપદા શબ્દના શિષ્ટરૂપની અંદર પણ પૂછાય, એટલે ખાસ યાદ રાખવાનો છે. જાંબુ વંત્યાકના ખાવું. આપણને ખબર છે કે વંત્યાક એટલે રીંગણ. રીંગણ એટલે શાકભાજીનો રાજા કહેવાય. બરાબર છે. અને એમના ઘણા બધા ટૂંકમાં બેનિફિટ પણ છે, એ ખાવાના ઘણા બધા ફાયદાઓ પણ છે. છતાં પણ અહીંયા કહે છે કે ખરેખર આવા શાકભાજીનો જે રાજા છે એટલે કે જે રીંગણ છે, આ રીંગણનો પણ હું ત્યાગ કરું છું. હવે આપણે જોઈએ છીએ કે એ સમયની અંદર આ બધું સિઝનેબલ આવતું છે. જાંબુ એટલે ફ્રૂટની અંદર આપણે વાત કરીએ તો આ બધું એ સમયે અમુક સિઝન પૂરતું આવતું. અત્યારે જેમ આપણે જોઈએ કે દરેક શાકભાજી અને દરેક ફ્રૂટ આ બધી વસ્તુઓ સિઝનેબલ નથી પણ બારે માસ તમને મળે. પણ એ સમયે કેવું હતું કે ભાઈ અમુક વસ્તુ અમુક સમયે જ આવે, તો એ સમયગાળા દરમિયાન આપણે ખાઈએ તો ખરેખર આપણા માટે ખૂબ ફાયદાકારક હોય છે અને એ સમયગાળા દરમિયાન ખાવી જ જોઈએ એમ. બરાબર છે. અને આપણે જોઈએ છીએ કે આજે ઘણા બધા પોષક તત્વો આપણા શરીરની અંદર ઘટે અથવા ઘણા બધા પ્રોબ્લેમ આપણા શરીરની અંદર ઊભા થાય છે એનું કારણ શું? તો કે એનું કારણ એવું છે કે ઋતુ અનુસાર જે ફળ અને ઋતુ અનુસાર જે શાકભાજી થાય છે એ ખરેખર આપણે ખાતા નથી. તો ખરેખર આજે વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે અને એના કારણે આપણે જોઈએ છીએ કે ખરેખર જે ઉનાળાના ફળો જે છે
એ આપણને કદાચ ચોમાસાની અંદર અથવા શિયાળામાં ખાવા મળતા હોય તો કદાચ આપણને એ સમયે સુખદ થોડાક લાગે છે, પણ ફાયદાકારક જરા પણ નથી. બરાબર છે? કારણ કે એ તો જે સમય કુદરતે નક્કી કર્યું છે કે આટલા સમયગાળાની અંદર આ વસ્તુ ખાય, તો એ સમયગાળા દરમિયાન આપણે જોઈએ છે કે આપણા શરીરની અંદર ત્રણ પ્રકારથી રોગ થતા હોય, વાત, પિત્ત અને કફ. તો આપણને ખબર છે કે કુદરતે આ વસ્તુને કાબૂમાં રાખવા માટે અથવા તો કંટ્રોલ કરવા માટે એ પ્રકારના ફળ બનાવ્યા છે. ફળ છે એ આમ જોવા જઈએ તો દવા તરીકેનું પણ કામ કરે છે, કે આવા પ્રકારના ફળ છે, આવા પ્રકારના શાકભાજી એ સમય અનુસાર આપણે લઈએ, ઋતુ અનુસાર લઈએ તો આપણું શરીર આપણને ખબર છે ઘણું બધું એ નિરોગી રહે છે, ઘણું બધું દીર્ઘજીવી બને છે. અને એટલા માટે ઋતુ અનુસાર આ બધા ફળો છે, શાકભાજી છે, આપણે ખાવા જોઈએ. પણ હવે આપણને ખબર હોતી નથી કે કયા ફળ કઈ ઋતુની અંદર આવે છે અને કયા શાકભાજી કઈ ઋતુમાં થાય છે, કારણ કે અત્યારે માર્કેટમાં બધા અવેલેબલ હોય, બધા જોવા મળતા હોય, એટલે આપણને ખબર જ નથી કે આ કયું ફળ ને કયું ફ્રૂટ ક્યારે અથવા તો શાકભાજી ક્યારે આવે છે. પણ ગોપી અહીંયા કહે છે કે આ સમયની અંદર જાંબુ અને જે રીંગણ આવ્યા છે એ ખરેખર મારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે, મારા શરીર માટે ખૂબ જરૂરી છે, છતાં પણ હું આ બંને વસ્તુનો શું કરીશ, ત્યાગ કરીશ. એટલે ખરેખર અઘરી વસ્તુ છે. છતાં પણ ગોપી કહે છે કે કૃષ્ણ પ્રત્યેના દ્વેષને કારણે, કૃષ્ણ પ્રત્યેના અભાવને કારણે હું આ બધી વસ્તુનો શું કરું છું, ત્યાગ કરું છું. જાંબુ વંત્યાકના ખાવું મારે આજ થકી શ્યામરંગ સમીપે ન જાવું. ગોપી સંકલ્પ કરે છે કે આજથી હું શ્યામરંગની વસ્તુ નજીક જઈશ નહીં અથવા તો શ્યામરંગની વસ્તુનો ઉપયોગ કરીશ નહીં. કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કર્યો તો આપણે આગળ ઘણી બધી વસ્તુઓનો અભ્યાસ કર્યો. ત્યાર પછી છેલ્લી બે લીટી ખૂબ અગત્યની છે, ખૂબ જ મહત્વની છે. દયાના પ્રીતમ, દયાના પ્રીતમ એટલે કોણ, તો કે ભગવાન કૃષ્ણ. બરાબર છે? દયાના પ્રીતમ એટલે કોણ, તો કે ભગવાન કૃષ્ણ. આમ તો બહુવ્રીહી સમાસ કહેવાય આને, કે દયાના પ્રીતમ. દયાના પ્રીતમ એટલે દયારામના પ્રિય અથવા તો દયારામના જે ટૂંકમાં ભગવાન જે છે તે એટલે કૃષ્ણ. તો કે કૃષ્ણ સાથે મુખ્ય નિયમ લીધો છે. મુખ્ય નિયમ, નિયમ એટલે નિયમ. આ ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષાની અંદર તમને પૂછાય તેવું. નિયમ શબ્દનું શિષ્ટરૂપ જણાવો. તો નિયમ શબ્દનું શિષ્ટરૂપ એટલે શું થાય, નિયમ. જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે નિયમ અને નિયમ આ સમાનાર્થી શબ્દ છે, પણ દીર્ઘ હ્રસ્વની પેટર્નમાં ચાલે છે. જો નિયમની અંદર દીર્ઘ છે પણ નિયમની અંદર કેવું છે, હ્રસ્વ છે. આવા જ ઘણા બધા શબ્દો છે. બરાબર છે? એની આપણે અહીંયા ચર્ચા કરતા નથી, પણ યાદ રાખવાનું છે કે દીર્ઘ હ્રસ્વની પેટર્નમાં ચાલે છે નિયમ. નિયમ શબ્દનો અર્થ થાય છે નિયમ. દયાના પ્રીતમ સાથે મુખ્ય નિયમ લીધો. અહીંયા આપણે જોઈએ છીએ કે ખરેખર કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંકલ્પ આપણે બે રીતે કરતા હોય છે. શેના દ્વારા? તો કે મુખ અને મન. આ બે વસ્તુ છે, કોઈ પણ વસ્તુ છે એ આ બે વસ્તુ ઉપર નિર્ભર કરતી હોય છે. કે આપણે મુખથી બોલ્યા હોય, મોઢે બોલ્યા હોય હું આમ કરીશ, તો એ વસ્તુ થશે કે નહીં તે બહુ નક્કી નથી. પણ જ્યારે આપણે મનથી કહીએ છીએ કે હું આ કરીશ, ત્યારે આ ચોક્કસ થાય જ છે. બરાબર છે? તો કે ખરેખર આપણે કોઈ પણ નિયમ લઈએ, આ નિયમ આપણે મનથી લેવો જોઈએ, મુખથી નહીં, મોઢેથી નહીં. બરાબર છે? મોઢેથી નિયમ લેવાય નહીં, કારણ કે તોય કોઈ પણ વ્રત હશે, કોઈ પણ સંકલ્પ હશે એ તમે મોઢે લેશો કે હું આમ કરીશ, તો એ કદાચ થાય ન થાય બહુ નક્કી નથી, અથવા તો એ બહુ નક્કી નથી કે બહુ કેટલું લાંબુ ચાલશે. એટલે દયાના પ્રીતમ સાથે મુખ્ય નિયમ લીધો છે, એટલે કે મોઢાએ નિયમ લીધો છે. મુખ્યથી ગોપીએ કીધું છે કે ખરેખર હું શ્યામરંગની વસ્તુનો ત્યાગ કરીશ, પણ મન કહે છે પલકના નિભાવું. પલક એટલે પળવાર. પલકનો અર્થ શું થાય છે, પળવાર, ક્ષણવાર. તો અહીંયા ખરેખર ગોપીનું મન કહે છે કે તે ભલે એવો સંકલ્પ